કુદરતી વનસ્પતિનો ચોથો અને મહત્વનો કહી શકાય એવો જો કોઈ પ્રકાર હોય તો તે છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. આ પ્રકારના જંગલોની અંદર એ શંકુ આકારના વૃક્ષો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શંકુ આકારના મોટાભાગના જે વૃક્ષો છે એ જોવા મળે છે, જેની ડાળીઓ જમીન તરફ આમ ઢળેલી કે નમતી જોવા મળે છે. એટલે કે કોઈ બરફ કે વજન છે એ વજન સહન કરી શકે તે માટે કુદરતી રીતે આ પ્રકારના જંગલોની ડાળીઓ જમીન તરફ ઢળેલી હોય છે, જેથી હિમવર્ષાના કારણે બરફ જમીન તરફ ઝડપથી એ પડી જાય અથવા સરકી જાય, નીચે પડી જાય, એને કારણે ડાળીને નુકસાન થાય નહીં અને ઝાડને પણ નુકસાન ન થાય. એટલા માટે આ પ્રકારના શંકુ આકારના એ સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની અંદર વૃક્ષો થતા જોવા મળે છે. અહીં જે વૃક્ષો થાય છે એ વૃક્ષો એ મોટાભાગે જુદા જુદા વૃક્ષના પાન છે એ પાન લાંબા અણીદાર અને ચિકાસવાળા હોય છે અને પાન લાંબા સમય સુધી ભેજ સંગ્રહ રાખે છે, જેથી આ લાંબુ જોવા મળે છે. આપણે જો એવા પ્રકારના વિસ્તારો અને જંગલોની વાત કરીએ તો હિમાલયના 1000 થી 2000 મીટરની ઊંચાઈ ધરાવતા જંગલોની અંદર જે જંગલો થાય છે તે ઉષ્ણકટિબંધીય જંગલો કહેવામાં આવે છે. અહીંયા જે વૃક્ષો થાય છે તે મોટાભાગે ઓક અને ચેસ્ટનટ જેવા પ્રકારના કહી શકાય એ વૃક્ષો જોવા મળે છે. હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈએ જે પ્રકારના જંગલો થાય છે એ શંકુદ્રુમ પ્રકારના જંગલો કહેવાય છે અને ત્યાં પાઇન, સ્પ્રૂસ, દેવદાર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. અને હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા જે જંગલો છે એ આલ્પાઇન અને ટુંડ્ર ઘાસ અથવા ટુંડ્ર વનસ્પતિના નામથી ઓળખવામાં આવે છે. અહીં જે વૃક્ષો થાય છે એ વૃક્ષો મોટાભાગે સૌથી વધુમાં વધુ જોવા મળતા હોય તો તે છે બર્ચ અને સિલ્વર ફર. તો આ પ્રકારના જંગલો છે એ ખાસ કરીને સમશીતોષ્ણીય કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનોની અંદર જુદા જુદા પ્રકારના આ બધા જ જંગલો છે એ જંગલોની અંદર થતા વૃક્ષો અને એની વિશેની માહિતી આપણે મેળવી.